नमस्कार, टीवी 9 समाचार साथे हूँ छूँ नरेन्द्र सिंह। મહીસાગરના કડાણા ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થતાં મહીસાગર સહિત અન્ય 8 જિલ્લાને સિંચાઈ અને પીવાનું પાણી હવે મળી રહેશે। કડાણા ડેમમાંથી 4 લાખ ક્યુસેકથી વધુ પાણી મહી નદીમાં છોડવામાં આવશે, જેના પગલે ડુબાણવાળા પુલો પર વાહન વ્યવહારની અવર જવર બંધ કરવામાં આવશે। તો નીચાણવાળા વિસ્તારના 128 ગામોને એલર્ટ કરાયા। સરપંચ તલાટી તાલુકા પંચાયતના સભ્યોને સ્ટેન્ડબાય રહેવા સૂચના અપાઈ છે। 69,926 ક્યુસેક પાણીની અહીં આવક નોંધાઈ છે। ડેમના 8 દરવાજા 6 ફૂટ ખોલીને 55,480 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। વધુ જાણકારી લઈશું સંવાદદાતા નિકુંજ પટેલ પાસેથી। નિકુંજ, જે રીતે મહીસાગરમાં પાણીની સતત આવક થઈ રહી છે, કયા કયા વિસ્તારોને ખાસ એલર્ટ કરાયા છે? ચોક્કસથી નરેન્દ્રજી, મહીસાગર જિલ્લાનો મુખ્ય જે કડાણા ડેમ છે, તે કડાણા ડેમની અંદર રાજસ્થાનના મહી બજાજ જે ડેમ આવેલો છે તેમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે। મહી બજાજ ડેમમાંથી હાલમાં 1,19,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેને લઈને કડાણા ડેમની જળ સપાટીમાં સતત વધારો નોંધાયો હતો અને ડેમનું રૂલ લેવલ જાળવવા માટે કડાણા ડેમમાંથી હાલ ડેમના 11 દરવાજા 3 મીટર સુધી ખુલ્લા કરીને 1,70,000 ક્યુસેક જેટલું પાણી મહી જે નદી છે તેની અંદર મહીસાગર નદીમાં છોડવામાં આવી રહ્યું છે અને કાંઠા વિસ્તારના તમામ જે ગામો છે જેની અંદર મહીસાગર છે, પંચમહાલ છે અને વડોદરા ગામ, આ 3 જિલ્લાના જે કાંઠા વિસ્તારના ગામો છે તે 100 ઉપરાંત ગામો છે તે તમામ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અને જે ડુબાણવાળા પુલ જે છે તેને પણ વાહન વ્યવહાર માટે બંધ કરવાની સૂચનાઓ હાલ આપવામાં આવી છે। આભાર નિકુંજ સમગ્ર જાણકારી બદલ। તો કડાણા ડેમમાંથી વધુ પાણી મહી નદીમાં છોડવામાં આવશે, જેના કારણે નીચાણવાળા પુલો છે ત્યાં વાહન વ્યવહાર બંધ કરાશે।